जय स्वामीनारायण मित्रों, हवे आजे आपणे 11 કોમર્સ ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં અત્યાર સુધી મિત્રો 5 પ્રકરણનો અભ્યાસ આપણે કરી ગયા છે મિત્રો, બરાબર છે મિત્રો. ખાસ કે બાબત ધ્યાનમાં રાખજો કે પાંચમું પ્રકરણ જે આપણે હતું કે આવક અને ઉત્પાદનના ખ્યાલ સમજાવો, બરાબર છે, એની એક બહુવિકલ્પ ટેસ્ટનું આપણે નેક્સ્ટ વીકમાં લેવાના છે મિત્રો. તો દરેક મિત્રોએ તૈયારી ખાસ કરીને કરવી અને ફરજિયાતપણે એની ટેસ્ટ આપવી ફરજિયાત છે મિત્રો. એટલે ખાસ કરીને ધ્યાન રાખો, વોટ્સઅપની અંદર તમારે ગમે ત્યારે સૂચના આવશે ક્યારે ટેસ્ટ લેવાની છે તે. એટલે તમારે આ એડવાન્સ તૈયારી કરવા માટે હું તમને જણાવું છું કે પ્રકરણ નંબર 5માં બહુવિકલ્પ પ્રશ્નોની ટેસ્ટ 20 માર્ક્સની આપણે આવતા વીકમાં લેવાની છે અને દરેક વિદ્યાર્થીઓ તે ફરજિયાતપણે આપવાની છે. હવે આપણે કાલનો પ્રશ્ન જે ભણ્યા હતા મિત્રો કે બેરોજગાર સોરી એટલે કે પ્રકારો સમજાવો બજારના, બરાબર છે. બજારના મૂળભૂત કેટલા પ્રકાર હતા એ મેં તમને કીધું હતું કાલે. કેટલા પ્રકારો હતા? 3. એમાંથી મેં તમને 2 પ્રકારો સમજાવ્યા હતા. વિસ્તારની દ્રષ્ટિએ બજારના પ્રકારો તો 4 પ્રકારો હતા, એ સમજાવી દીધા. ત્યાર પછી બીજો, જથ્થાની દ્રષ્ટિએ બજારના પ્રકારો, તો જથ્થાની દ્રષ્ટિએ બજારના કેટલા પ્રકારો પડે છે? 2 પ્રકારો પડે છે. આટલું મેં તમને આગળના પીરિયડમાં સમજાવ્યા હતા. હવે આપણે ત્યાર પછીનો આજે ત્રીજો પ્રકાર સમજીશું મિત્રો. કે ત્રીજા પ્રકારની અંદર પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તમારે કે ત્રીજો પ્રકાર છે એ હરીફાઈને આધારે, બોર્ડ ઉપર દોરીશ તમને ફરીથી એકવાર, હરીફાઈના આધારે બજારના પ્રકારો. હરીફાઈના આધારે બજારના મૂળભૂત 3 પ્રકારો પડે છે. પૂર્ણ હરીફાઈ, ઇજારાવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર, બરાબર છે. 3 પ્રકારો છે. હવે આજે આપણે આ ત્રણે 3 પ્રકારોની અંદર તમારે અહીંયા લક્ષણો પણ સમજાવવાના છે, બરાબર. એટલે આજે આપણે એક પ્રકાર સમજીશું, કાલે બીજા પ્રકારના લક્ષણો અને ત્રીજા પ્રકારના લક્ષણો આવતીકાલે સમજાવીશ તમને, બરાબર છે મિત્રો. હવે પહેલો પ્રકાર સમજીએ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર. પૂર્ણ હરીફાઈ એટલે શું? તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલે કે ગ્રાહકો અને વેપારીઓની વચ્ચે ચીજવસ્તુ અને સેવાઓની ખરીદી અને વેચાણ અંગે તીવ્ર હરીફાઈ થાય. પહેલો શબ્દ યાદ રાખવાનો, તીવ્ર હરીફાઈ. કોના વચ્ચે? ગ્રાહક અને વેપારીઓ વચ્ચે તીવ્ર હરીફાઈ જોવા મળે છે. ત્યાર પછી ચીજવસ્તુ અને સેવાઓના ભાવ એક સરખા પ્રવર્તતા હોય એટલે કે સમાન હોય તો તેવા બજારને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. બરાબર મિત્રો, આ બે બાબત ખાસ યાદ રાખવાની. એક તો તીવ્ર હરીફાઈ થવી જોઈએ. કોના વચ્ચે? તો ગ્રાહક અને વેપારીઓ વચ્ચે ખરીદી અને વેચાણ અંગે તીવ્ર હરીફાઈ થતી હોય, બરાબર છે. કે બીજું, ચીજ વસ્તુ અને સેવાના ભાવ એક સરખા પ્રવર્તતા હોય તો તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. થઈ ગયું મિત્રો. હવે આપણે એના લક્ષણો જોઈએ. પૂર્ણ હરીફાઈ વાળા બજારના લક્ષણો. પહેલું લક્ષણ છે, અસંખ્ય ખરીદનારાઓ છે. અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારાઓ, બરાબર છે. તો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારાઓ હોય છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારાઓ હોય છે એટલે કે
તેઓ ખરીદનાર કે વેચનાર હોય ચીજ વસ્તુના ભાવ ઉપર કોઈ પણ પ્રકારની અસર પહોંચાડી શકતા નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારાઓ હોય છે. તેઓ કોઈ ચીજ વસ્તુના ભાવ ઉપર કોઈ પણ પ્રકારની અસર પહોંચાડી શકતા નથી. ખરીદનાર હોય કે વેચનાર હોય એટલે કે વેપારી મન ફાવે તેટલા ભાવ લઈ શકતા નથી. બરાબર, યાદ રાખવાનું. ખાસ કરીને ચીજ વસ્તુ કે સેવાના ભાવ ઉપર કોઈ પણ પ્રકારની અસર પહોંચાડી શકતા નથી. ઓકે મિત્રો, ક્લિયર. ત્યાર પછી બીજો પોઈન્ટ છે સમરૂપ એકમો. પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર ખરીદાતી અને વેચાતી એવી તમામે તમામ વસ્તુના એકમો એવા હોવા જોઈએ, સમરૂપ હોવા જોઈએ. પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર ખરીદાતી અને વેચાતી એવી તમામે તમામ વસ્તુના એકમો સમરૂપ હોવા જોઈએ. દાખલા તરીકે એનો મતલબ એવો થાય કે કોઈ પણ વસ્તુ હોય તો રંગ, રૂપ, કદ, આકાર ની દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ, સમરૂપ હોવા જોઈએ. ઓકે મિત્રો, ક્લિયર. આ ખાસ યાદ રાખવાનું, રંગ, રૂપ, કદ અને આકારની દ્રષ્ટિએ એકમો સમરૂપ હોવા જોઈએ. થઈ ગયું મિત્રો, ક્લિયર. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે સંપૂર્ણ ધ્યાન. સંપૂર્ણ જ્ઞાન એટલે કે કોને જ્ઞાન હોવું જોઈએ? સંપૂર્ણ પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર ખરીદાતી અને વેચાતી તેવી વસ્તુઓના ભાવ ગુણવત્તા પૂર્ણ હરીફાઈ વાળા બજારોમાં ખરીદાતી અને વેચાતી હોય તેવી વસ્તુના ભાવ અને તેની ગુણવત્તાઓ અને કહી શકાય છે કે બજારની પરિસ્થિતિ છે. ત્રણ પોઈન્ટો ખાસ યાદ રાખવાના છે. આ વસ્તુ તો મહત્વની છે તમારા માટે. બરાબર છે. શું બાબત ગણ્યા હોવું જોઈએ? ખરીદાતી વેચાતી હોય તેવી તમામે તમામ વસ્તુના ભાવ, એની ગુણવત્તા અને બજારની પરિસ્થિતિની સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય છે. એટલું જ નહીં કે જુદા જુદા ઉત્પાદકો કઈ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે તેની જાણકારી પણ કોણ ધરાવે છે? ગ્રાહક ધરાવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. પૂછે ઓબ્જેક્ટિવ પ્રશ્ન તરીકે, જુદા જુદા ઉત્પાદકો જે કિંમતે વસ્તુનું વેચાણ કરે છે એટલે કે કઈ કિંમતે વસ્તુનું વેચાણ કરે છે તેની જાણકારી પણ કોણ ધરાવે છે? ગ્રાહક ધરાવે છે. એટલે કે બજારની સંપૂર્ણ પરિસ્થિતિનું જ્ઞાન ધરાવતા હોય છે. ઓકે મિત્રો, ક્લિયર. ત્યાર પછી મુદ્દા નંબર ચાર કે મુક્ત પ્રવેશ. પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર બરાબર છે પેઢીને કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર પેઢીને કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હતું નહીં અને તે મુક્ત રીતે આ બજારમાં પ્રવેશ કરી શકે છે અને ઉત્પાદન કરી શકે છે. આ ખાસ યાદ રાખવાનું. આપણો ઓબ્જેક્ટિવ તરીકે પૂછાય કયા બજારોની અંદર કે બજારની અંદર પ્રવેશ મુક્ત હોય છે, તો કયા બજારોમાં? પૂર્ણ હરીફાઈ વાળા બજારોમાં પેઢીઓની નિયંત્રણ વગર તે બજારમાં પ્રવેશ કરી શકે છે અને શું કરી શકે છે? ઉત્પાદન કરી શકે છે. લાંબા સમયગાળા દરમિયાન
પરિસ્થિતિથી એટલે કે નફાથી આકર્ષાઈને લાંબા સમયગાળા દરમિયાન નફાથી આકર્ષાઈને નવી પેઢીઓ પ્રવેશ કરે છે. જ્યારે બજારમાં ખોટની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે ત્યારે કેટલીક પેઢીઓ બંધ પણ થઈ શકે છે. નફો હોય છે, નફાથી આકર્ષાઈની પેઢીઓ પ્રવેશ કરી શકે છે. જ્યારે ખોટની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે ત્યારે પેઢીઓ બંધ પણ થઈ શકતી હોય છે. ટૂંકમાં લાંબા સમયગાળા દરમિયાન અસાધારણ નફો પ્રાપ્ત થતો હોય છે. બરાબર, લાંબા સમયગાળા દરમિયાન ટૂંકલે કે અસાધારણ નફો પ્રાપ્ત થાય છે. આ પણ પ્રશ્ન પૂછાય છે કે કયા બજારોમાં સામાન્ય રીતે અસાધારણ નફો પ્રાપ્ત થાય છે. તો કયું બજારમાં? તો કહી શકીએ છીએ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારોમાં અસામાન્ય નફો પ્રાપ્ત થતો હોય છે. ઓકે મિત્રો, અને બીજો મુદ્દો કીધો સૌથી મહત્વનો, કયા બજારોમાં મુક્ત પ્રવેશ છે? તો પણ પૂર્ણ હરીફાઈ વાળા બજારોમાં મુક્ત પ્રવેશ કરી શકાય છે. ત્યાર પછી પાંચમું ઓપ્શન છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. જ્યારે બે સ્થળ વચ્ચે અંતર હોય, આ ખાસ ક્યાં રાખવાનું, વાહન વ્યવહાર ખર્ચનો અભાવ, કે બે સ્થળ વચ્ચે જ્યારે અંતર હોય છે ત્યારે વસ્તુની કિંમતમાં વાહન વ્યવહાર ખર્ચ ઉમેરાય છે. બરાબર છે, બે સ્થળ વચ્ચે અંતર હોય છે ત્યારે વસ્તુની કિંમતમાં વાહન વ્યવહાર ખર્ચ ઉમેરાય છે, તેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે. બરાબર છે, આ તો આપણે સ્વાભાવિક છે, બધાને ખ્યાલ છે. તો કે વસ્તુની કિંમતમાં વાહન વ્યવહાર ખર્ચ ઉમેરાય છે તો હંમેશા વસ્તુની કિંમતમાં વધારો થાય છે. પરંતુ પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર ભાવ કેવા છે? એક સરખા પ્રવર્તતા હોવાથી વાહન વ્યવહાર ખર્ચ ઉમેરવામાં આવતો નથી, ફક્ત એવી ધારણા કરવામાં આવી છે. બરાબર છે, રિયલમાં સાચું છે નહીં આ બાબત, બરાબર આપણને ખ્યાલ છે. પણ અહીંયા પૂર્ણ હરીફાઈ વાળા બજારોની અંદર ભાવ એક સરખા પ્રવર્તતા હોવાથી વાહન વ્યવહાર ખર્ચ ઉમેરવામાં આવતો નથી, એવી ફક્ત શું કરેલી છે, ધારણા કરવામાં આવેલી છે. અહીંયા ઉદાહરણ તરીકે લખી શકીએ છીએ કે અનાજનું બજાર, સોના ચાંદીનું બજાર એ પૂર્ણ સ્પર્ધાત્મકતાની નજીકનું છે, પૂર્ણ હરીફાઈની નજીકનું છે એમ કહી શકાય છે મિત્રો. બરાબર છે, ઓકે મિત્રો, ક્લિયર. આ રીતે આપણે આ પૂર્ણ હરીફાઈના બજારના લક્ષણો પાંચ છે એ પણ પરીક્ષામાં એક 5 માર્ક્સ તરીકે પ્રશ્ન પૂછાય છે મિત્રો. બરાબર, તો ફક્ત આપણે પૂછાય કે પૂર્ણ હરીફાઈનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. બરાબર, તો ફક્ત તમારે આ 5 લક્ષણો સમજાવવાના હોય છે. ઓકે મિત્રો, ક્લિયર. જય સ્વામિનારાયણ.